નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. આજની વિડીયોમાં વાત થશે 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે મન કી બાત. તો વાત થશે બેડમિન્ટન એશિયામાં ભારતે જીત્યો છે ગોલ્ડ. તો આગળ વાત થશે ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર કરવામાં આવી છે. તો આગળ જોઈશું ઇઝરાયલે કર્યો છે બોમ્બનો વરસાદ. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસ્યા છે મેઘરાજા. તો વાત થશે કોલકાતા કેસની, જેમાં પૂર્વ પ્રિન્સિપાલના ઘરે સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા છે. તો આગળ જોઈશું ઓલરાઉન્ડર સાકિબ હસનની કારકિર્દી જોખમમાં આવી રહી છે. તો બીજી તરફ ભારત બાદ પાકિસ્તાનમાં નોટબંધીના સમાચાર સામે આવ્યા છે. તો આગળ જોઈશું પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, બે બાળકોના થયા છે મોત. મહત્વનું છે કે શામળાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે, તેના પણ સમાચાર આ વિડીયોમાં જોઈશું. તો આગળ વાત થશે નેવીને મળશે અમેરિકન એન્ટી સબમરીન. તો વાત થશે ટેલિગ્રામ એપના સીઈઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે હવે શું પીએમ મોદી પાકિસ્તાન જશે કે નહીં. હવે મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ. પાકિસ્તાન ઓક્ટોબરમાં કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટની બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ બેઠકમાં હાજરી આપવા માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ સિવાય શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના અન્ય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનના આ આમંત્રણ પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા કોને મોકલવામાં આવે છે તે હવે જોવું રસપ્રદ રહેશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેલિગ્રામ એપના સીઈઓની ધરપકડ કરવામાં આવી છે. ટેલિગ્રામ મેસેજિંગ એપના સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવની શનિવારે સાંજે પેરિસની બહાર બોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. દુરોવ પોતાના પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરી રહ્યો હતો. દરમિયાન પોલીસ તપાસના ભાગરૂપે ધરપકડ વોરંટ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર મધ્યસ્થીઓના અભાવને કારણે ટેલિગ્રામ પર ગુનાહિત પ્રવૃત્તિઓને અવરોધ વિના ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેવીને મળશે અમેરિકન એન્ટી સબમરીન. અમેરિકાએ ભારતને સબમરીન અને શોધક એન્ટી સબમરીન વોરફોર સોનોબુયના વેચાણને મંજૂરી આપી છે. આ સોનોબુયના માધ્યમથી દરિયાની નીચે કે તેની ઉપર ફરતા કોઈ પણ જહાજ કે સબમરીનને શોધવા કાઢવામાં આવશે અને તેની સ્થિતિ, સ્થાન અને હિલચાલ અંગેની માહિતી ઉપલબ્ધ થશે. આ એન્ટી સબમરીન મળવાથી ભારતની દરિયાઈ શક્તિ અનેક ગણી વધી જશે. તેનાથી ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશોને સબમરીન સરળતાથી શોધી શકાશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શામળાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર સુંદર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. શામળાજી ખાતે યોજવામાં આવેલો લાઇટ શો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જન્માષ્ટમીને લઈને ઉત્સાહનો માહોલ અને રોશની અને લાઇટો શોથી મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું હતું. કલરફુલ ભગવાનના સ્વરૂપના મંદિર પર અદ્ભુત દર્શનનો નજારો પણ જોવા મળ્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, બે બાળકોના થયા છે મોત. બોમ્બ બ્લાસ્ટથી દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં અરાજકતા સર્જાઈ છે. આ બ્લાસ્ટમાં બે બાળકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રોયટર્સે પોલીસ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે મોટરસાયકલ સાથે રિમોટ અને કંટ્રોલ બોમ્બ જોડાયેલો હતો, જે પોલીસ હેડક્વાર્ટરની નજીક વિસ્ફોટ થયો હતો. ઘાયલોમાં 7 પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત બાદ પાકિસ્તાનમાં પણ નોટબંધી. પાકિસ્તાને તેની કરન્સી બદલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લગભગ ભારતના ડિમોનેટાઇઝેશન જેવો જ છે. આ પહેલાથી જ જાહેરાત કરવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ગવર્નર જમીલ અહેમદે કહ્યું છે કે નકલી ચલણની સમસ્યાને જોતા ડિસેમ્બર સુધીમાં કાગળની નોટોને પોલિમર પ્લાસ્ટિકથી નોટોથી બદલવામાં આવશે, જેમાં નવા સુરક્ષા ફીચર્સ પણ હશે. 10 થી લઈને 5,000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવનાર છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલરાઉન્ડર સકિબ હસનની કારકિર્દી જોખમમાં.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ ફારૂક અહેમદે શાકિલ અલ હસન વિરુદ્ધ મર્ડર કેસ પર મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે રાવલપિંડી ટેસ્ટ સાબ શાકિબના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવશે. ફારૂકે કહ્યું છે કે તેમને હજુ સુધી લીગલ નોટિસ મળી નથી. મેચ પૂરી થયા બાદ અમે બેસીને નિર્ણય લઈશું. ગુરુવારે ટેક્સટાઇલ ફેક્ટરીના કર્મચારી રૂબેલના પિતા રફીફુલ ઇસ્લામે સાકિબ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા કેસમાં પૂર્વ પ્રિન્સિપાલના ઘરે સીબીઆઈના દરોડા. કોલકાતા રેપ અને મર્ડર કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમ ગઈકાલે આરજીકાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘરે પહોંચી હતી. નાણાકીય ગેરરીતિના કેસમાં સીબીઆઈની એન્ટ્રી કરપ્શન બ્રાન્ચ કોલકાતામાં ઘોષના ઘર સહિત 15 સ્થળો પર સર્ચ કરી રહી હતી. સીબીઆઈ નાણાકીય ગેરરીતિના કેસમાં શનિવારે સંદીપ ઘોષ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. ઘોષ પર કોલેજના તેમના કાર્યકાળમાં નાણાકીય અનિયમિતતાનો આરોપ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસ્યા છે મેઘરાજા. દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગમરોડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાપીમાં 13 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી ભરાઈ ગયા હતા. વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા વલસાડના વહીવટીતંત્રએ વલસાડના કાશ્મીર નગર વિસ્તારમાંથી 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવસારીમાં ધોધમાર વરસાદ પણ પડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલે કર્યો છે બોમ્બનો વરસાદ. ઇઝરાયેલે લેબનોનમાં 100થી વધુ હિઝબુલ્લાના ટાર્ગેટ પર હુમલો કર્યો છે. લેબનોનના હવાઈ હુમલા બાદ ઇઝરાયેલ ગુસ્સે છે. દક્ષિણ લેબનોનના રહેવાસીઓને અરબીમાં ચેતવણી આપતા ઇઝરાયેલની સેનાએ કહ્યું છે કે અમે તમારા ઘરની નજીક ઇઝરાયેલના વિસ્તારમાં મોટા પાયે હુમલા કરવાની હિઝબુલ્લાની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. તમે જોખમમાં છો. અમે હિઝબુલ્લા દ્વારા ઊભા કરવામાં આવેલા જોખમો પર હુમલા કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર કરવામાં આવી છે. યાત્રાધામ અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર થઈ છે. બનાસકાંઠાના અંબાજીમાં 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થશે. મેળાને લઈને આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે, હાઈવે પર સુરક્ષા, રસ્તા પર ભરાતા પાણીના સહિતના મુદ્દાઓ પર તેની ચર્ચાઓ કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેડમિન્ટન એશિયામાં ભારતે ગોલ્ડ જીત્યો છે. ભારતની ટોચની જુનિયર શટલર તન્વીએ બેડમિન્ટન એશિયા અંડર 17 અને અંડર 15 જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તન્વીએ ફાઇનલમાં બીજા ક્રમાંકિત વિયેતનામની ન્યૂ ગેનથી થ્યુ હેજનને હરાવ્યો હતો. સેમિફાઇનલમાં તન્વીએ થાઇલેન્ડની કુંગકાવ કાકનિકને 21-19 અને 21-10થી હરાવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે મન કી બાત. પીએમ મોદી 113મી વખત મન કી બાત કાર્યક્રમમાં સંબોધી રહ્યા હતા. 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત મન કી બાત 11 વિદેશી ભાષાઓમાં પણ પ્રસારિત થાય છે, જેમાં ફ્રેન્ચ, ચાઇનીઝ, ઇન્ડોનેશિયન, તિબેટિયન, બર્મીઝ, બલોચી, અરબી, પસ્તો, ફારસી, દારી અને સ્વાહિલીનો સમાવેશ થાય છે. મન કી બાતનો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.